પોલીસ જવાનો અને ટીઆરબી ને સેનિટાઈઝ કરવા માટે મોબાઈલ સેનિટાઈઝ બસ બનાવવામાં આવી છે। હાલ કોરોનાના પ્રકોપને કારણે લોકોમાં ડર ફેલાયો છે, ત્યારે ફરજ બજાવતા કોરોના વોરિયર્સ એવા પોલીસ અને ટીઆરબીના જવાનોને ચેપ ન લાગે તેની વ્યવસ્થા કરવામાં આવી છે। સુરતમાં કોરોના હોટસ્પોટ ગણાતા 5 વિસ્તારોને કર્ફ્યુ લાદી દેવામાં આવ્યું છે। આ કર્ફ્યુગ્રસ્ત વિસ્તારોમાં ફરજ બજાવતા જવાનોને સેનિટાઈઝ માટે મોબાઈલ બસ બનાવવામાં આવી છે। ફરજ પરના જવાનો પોતાની ડ્યુટીની જગ્યાએ સેનિટાઈઝ થઈ શકે તે માટે મોબાઈલ બસની વ્યવસ્થા કરાઈ છે। સ્કૂલ બસમાં સેનિટાઈઝ કરવામાં આવતું હોવાથી ટીઆરબી જવાનો અને પોલીસના જવાનો બસમાં જઈને સેનિટાઈઝ થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। પોલીસ જવાનોની સુરક્ષા માટે ચાલતી આ બસને સારો પ્રતિસાદ મળી રહ્યો છે। નમસ્કાર, સુરત સિટીમાં અલગ અલગ જગ્યા પર પોલીસ પર્સનલ કામ કર રહે ઓર એસે સમય મેં કામ કરતે વક્ત વો કોરોના બાધિત લોગો કે સંપર્ક મેં આને કી બહોત સારી સંભાવના હૈ તો એસે સ્થિતિ સે બચને કે લિયે યે સેનિટાઈઝિંગ ટનલ હમને સોચા કે અગર મોબાઈલ હો સકે तो एक वैन हमने हमें मिली है और उसके अंदर हमने ये डिज़ाइन किया है। उसके अंदर लोग जाकर अपने खुद को सैनिटाइज कर सकते हैं, हालांकि ऑप्शनल रहेगा। और ये सैनिटाइज करते वक्त हम सबको सूचना भी दे रहे हैं कि सिर्फ इससे आप बच नहीं पाएंगे, आपको बाकी भी सारी चीज़ें मेंटेन करनी पड़ेगी। हाँ, इतने अत्यारे एक महीना एक थे कोरोना वायरस तो संकट से न अपना देश पर घेरायेलू से दरमियान तमाम पोलिस ने टीआरबी ने पोलिस स्टेशन ने कर्मचारी रात दिवस फरज बजाई रहा है तो એમની સુરક્ષાની વિશેષ ચિંતા રહેતી હોય છે અને દરેક પોલીસ સ્ટેશન અને કચેરીઓ બહાર સેનિટાઈઝર બોક્સ ઊભા કરવામાં આવ્યા છે ચેમ્બર, પણ એ મોબાઈલ નથી। જ્યારે આ જે અમે વિચાર્યું કે આ પોઈન્ટના જે માણસો છે ટ્રાફિક પોઈન્ટના એ લોકોને પણ સેનિટાઈઝ કરવાની જરૂર છે, જેથી સમીર અધિકારી નામના એક મિત્ર છે એમની મદદથી એમની આ એસએમએલ વેન છે એની અંદર સીટો કાઢી નાખી અને એની અંદર આ સેનિટાઈઝિંગ સિસ્ટમ ઊભી કરવામાં આવી। હવે આ સેનિટાઈઝર વેન છે એ પોઈન્ટે પોઈન્ટે જશે અને પોલીસ તથા ટ્રાફિક બ્રિગેડના જે કર્મચારીઓ છે ટ્રાફિક પોલીસ છે એમને સેનિટાઈઝ કરશે અને આ રીતે જે મહામારી છે આ વાયરસ કોરોના વાયરસ છે કોવિડ-19 એની સામેનો જે ખતરો છે મહદઅંશે ખાળી શકાશે અને જરૂર પડશે તો આવી એકથી વધુ વેનો તૈયાર કરીને દરેક ઝોનની અંદર કાર્યરત કરવામાં આવશે।